કેશોદમાં નાયબ નિયામક કચેરી જૂનાગઢ ડેપ્યુટી ડાયરેક્ટર સહિતના અધિકારીઓએ અનુસૂચિત વિસ્તારમાં આવાસ યોજનાનો સર્વે કર્યો. અનુસૂચિત જાતિ કલ્યાણ તરફથી વિવિધ યોજનાઓ અમલીકરણ બાબતે આંબેડકર આવાસ યોજનાનો કેટલાક લાભાર્થીઓને લાભ મળ્યો છે અને કેટલાક લાભાર્થી આ લાભથી વંચિત છે, જેનો સર્વે કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. કેશોદમાં અનુસૂચિત જાતિ કલ્યાણ તરફથી વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. જે લાભ કેટલા લાભાર્થીઓને મળ્યો છે, કેટલા લાભાર્થીઓ લાભથી વંચિત છે, જેના સર્વે માટે નાયબ નિયામક કચેરી જૂનાગઢ ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી સીએન મિશ્રા, ઇન્સ્પેક્ટર જયેશ ખાંભલા, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી દેકી વાડિયા, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી ડૉક્ટર હમીરસિંહ વારા સહિતના અધિકારીઓએ કેશોદના જૂનાવાસ ઇન્દિરાનગર તથા અનુસૂચિત જાતિના વિસ્તારોમાં આંબેડકર આવાસ યોજનાનો કેટલાક લાભાર્થીઓને લાભ મળ્યો છે, કેટલાક લાભાર્થી લાભથી વંચિત છે, તેમજ અનુસૂચિત જાતિના અનેક યોજનાઓ, કુંવરબાઈનું મામેરું સ્કોલરશીપ જેવી યોજનાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જે લાભાર્થીઓનો લાભ ના મળ્યો હોય તેવા લાભાર્થીઓ લાભ મળે, આવાસ મળે, તેમજ અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ થાય તે માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવું નાયબ નિયામક અનુસૂચિત કચેરી જૂનાગઢ ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી એન મિશ્રાએ જણાવ્યું હતું. અનુસૂચિત વિસ્તારોમાં નાયબ નિયામક કચેરી જૂનાગઢના અધિકારીઓ દ્વારા મુલાકાત લઈ લાભાર્થીઓને સર્વે કરવા બદલ અનુસૂચિત વિસ્તારના લોકોએ અધિકારીઓની સરાહનીય કામગીરી બદલ આભાર માન્યો હતો. ગોવિંદ હડિયા, જેડેશ્રી, કેશોદ. આજરોજ નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી જૂનાગઢ તરફથી હું ડેપ્યુટી ડાયરેક્ટર સી એન મિશ્રા, અમારા ઇન્સ્પેક્ટર જયેશ ખાંભલા, મદદનીશ સમાજ કલ્યાણ દીપક ડીકેવાડિયા તેમજ વાણા સાહેબ, અનુસૂચિત જાતિ કલ્યાણ તરફથી યોજનાઓનું ગ્રાસરૂટ લેવલે કેવું અમલીકરણ થાય છે એ બાબતે અમે કેશોદ ખાતે આજે જૂનાવાસ, ઇન્દિરાનગર તેમજ અનુસૂચિત જાતિના વિસ્તારોમાં મુલાકાત લીધી છે. અનુસૂચિત જાતિના વિસ્તારોમાં હવે આજે ખાસ કરીને આંબેડકર આવાસ યોજના અંતર્ગત લોકોને લાભ મળ્યો છે, લાભથી વંચિત કેટલા છે, તેમજ અનુસૂચિત જાતિની અનેક યોજનાઓ જેમ કે કુંવરબાઈનું મામેરું સ્કોલરશીપ એવી પણ અને મનોતર સહાય એવી તમામ યોજનાઓનું પણ અમે અહીંયા અભ્યાસ કર્યા છે. એટલે અત્યારે અમારે ખાસ જે અનુસૂચિત જાતિના લોકોને આવાસ મળે અને જે લોકોને આવાસ ના મળ્યો હોય એ લોકોને અમે ફોર્મ ભરાવીએ છીએ, તેમજ જે લોકો જમીન બાબતનો પ્રશ્ન છે એ પણ અમે અમારા લેવલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું, તેમજ અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ થાય એ તરફથી અમે મીડિયાને આજે બોલાવે છે તો મીડિયાનો હું ધન્યવાદ માનું છું કે તે લોકો આજે આવી અને રૂબરૂ આવી તે મેસેજ ગ્રાસરૂટ લેવલે તેમજ લોકો સુધી પહોંચાડ્યો, અને અહીંના જે તમામ કાર્યકર્તાઓ કાર્યકરો જનતાનો પણ હું ધન્યવાદ માનું છું કે આજે સાથે સમય સાથે આવીને આ સર્વેમાં અમે સાથે હેલ્પ કરી છે.